મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ચેપ્ટર 5 કોલસો અને પેટ્રોલિયમ જેમાં આગળ અભ્યાસ કરીશું. તો જેની અંદર સૌપ્રથમ આપણે આપણા જીવનની અંદર પાયાની જરૂરિયાતોની અંદર ઘણી બધી વસ્તુઓ છે, પદાર્થો છે કે જેનો ઉપયોગ છે તો રોજબરોજમાં વ્યવહારમાં કરતા જોઈએ છીએ, જેમાંના કેટલાક કુદરતમાંથી મળી આવતા હોય છે તો કેટલાક એવા પણ પદાર્થો છે કે જે માનવ દ્વારા બનાવવામાં આવેલા હોય છે, એટલે કે માનવ નિર્મિત પદાર્થો અથવા તો માનવ સર્જિત પદાર્થો આપણે કહીએ છીએ. તો આ પ્રકારે આપણે કુદરતી તેમજ માનવ નિર્મિત આમ બંને પ્રકારના જે પદાર્થો હોય છે, વસ્તુઓ હોય છે કે જેની આપણે જીવનની અંદર વ્યવહારમાં ઉપયોગ કરતા હોય છે, તો આવા જ કેટલાક પદાર્થોની યાદી છે કે જે અહીં તમારે નીચેના કોષ્ટકની અંદર નોંધવાની છે. તો કયા કયા? તો સૌપ્રથમ કુદરતી. તો કુદરતી પદાર્થોમાં આપણે જોઈએ તો તમારી આજુબાજુમાં તમને એવા કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે કે જેનો તમે વ્યવહારની અંદર ઉપયોગ કરો છો? વિચારો વિદ્યાર્થી મિત્રો. તો જેમાં સૌપ્રથમ આવે છે હવા. તો હવાનો ઉપયોગ તો આપણે તેના વગર તો જીવી જ ના શકીએ. આપણે હવામાંથી ઓક્સિજન વાયુ કે જે પ્રાણવાયુ તરીકે ઓળખાય છે કે આપણે શ્વસન દરમિયાન છે તે ઓક્સિજન વાયુ લઈએ છીએ. આ ઉપરાંત પણ હવાની અંદર આવા ઘણા બધા વાયુઓ છે કે જેનો ઉપયોગ છે તે આપણે કરતા હોઈએ છીએ. ત્યાર પછી સૂર્યપ્રકાશ કે જેમાંથી આપણને સૌર ઉર્જા મળે છે અને જેના કારણે જ આપણે તેનો ઉપયોગ છે તે ઘણી બધી જગ્યાએ કરીએ છીએ. તેના કારણે વનસ્પતિઓની વૃદ્ધિ થાય છે. વાતાવરણની અંદર દિવસ રાત આ પ્રકારે સૂર્યપ્રકાશ કે જે આપણને જીવનની અંદર ખૂબ ઉપયોગી છે. ત્યાર પછી પાણી. પાણીનો ઉપયોગ પણ આપણે પીવા માટે કરીએ છીએ, કપડાં ધોવા, વાસણ ઉટકવા, આવી રીતે ઘણી બધી પ્રક્રિયાઓની અંદર છે તે પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી માટી. કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, વૃક્ષો, ફળો, શાકભાજી, પ્રાણીઓ તેમજ ખનીજો, કુદરતી રેસા વગેરે તમે લિસ્ટ બનાવશો તો ઘણું બહુ મોટું લિસ્ટ બની જશે. તમને જેટલા નામ આવડતા હોય કે જેનો કુદરતી વસ્તુઓનો ઉપયોગ તમે વ્યવહારની અંદર કરો છો તેની નોંધ તમારે અહીં કરી લેવાની છે. તેવી જ રીતે માનવ સર્જિત. તો માનવ નિર્મિત પદાર્થોની અંદર પેટ્રોલિયમ પેદાશો જે વાહનો ચલાવવા માટે આપણે પેટ્રોલ તેમજ ડીઝલનો ઉપયોગ કરીએ છીએ તો આ પેટ્રોલિયમ પેદાશ જ છે. આ ઉપરાંત પણ કેરોસીન, ઘણી બધી વસ્તુઓ છે કે જે પેટ્રોલિયમ પેદાશ છે. ત્યાર પછી પ્લાસ્ટિક. પ્લાસ્ટિક વગર તો ચાલી શકે તેમ જ નથી. તમે તમારા ઘરમાં આજુબાજુ નજર કરશો તો ઘણી બધી એવી વસ્તુઓ મળશે કે જે પ્લાસ્ટિકની બનેલી હશે, જેમ કે રિમોટ છે, ત્યાર પછી વાસણો કે જે પ્લાસ્ટિકના જ બનેલા હોય છે. આમ ઘણી બધી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. ત્યાર પછી સંશ્લેષિત રેસાઓ. સંશ્લેષિત રેસાઓ એટલે શું? તમે જાણો છો કે કૃત્રિમ રેસાઓ તરીકે પણ તેનો ઓળખીએ છીએ. આ રેસાઓ છે એવા રેસાઓ છે કે જે પાણીનું ઓછું શોષણ કરે છે. આ ઉપરાંત આર્થિક રીતે પણ સસ્તું છે, જે આપણને સામાન્ય લોકોને પરવડે તેવું છે. એટલે આ પ્રકારના રેસાઓનો ઉપયોગ આપણે વધારે પડતો પણ કરીએ છીએ, કેમ કે તે મજબૂત પણ હોય છે. આમ ઘણા બધા ઉપયોગો છે. ત્યાર પછી રબર, મનોરંજનના સાધનો, વાહનો, સાબુ, સુગંધિત દ્રવ્યો કે જેનો આપણે અત્તર તરીકે ઉપયોગ કરીએ છીએ, તેમજ ઘર વપરાશની વસ્તુ. આમ દરેક ઘર વપરાશની જે વસ્તુઓ હોય છે કે જે માનવ સર્જિત છે, એટલે કે માનવ નિર્મિત છે, તો આ પ્રકારે આ ઉપરાંત પણ ઘણી બધી એવી વસ્તુઓ કે જેની વિશે તમે જાણતા હો તો તેની તમારે અહીં નોંધ કરવાની છે. તો આ યાદીની અંદર આપણે બનાવી તો શું તેની અંદર હવા, પાણી, જમીન અને ખનિજોનો સમાવેશ થાય છે? તો કે હા, આપણે વાત કરી કે હવા, પાણી, જમીન, માટી, ખનિજો આ દરેકનો સમાવેશ છે તે કુદરતી અંદર વસ્તુઓની અંદર થાય છે, એ કે જે કુદરતમાંથી મળતા હોય છે. માટે આ તમામ પદાર્થોને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે.
તો અહીં પ્રશ્ન થાય એક માર્કમાં કે કુદરતી સંસાધનો કેવા કેવા કોને કહેવામાં આવે છે, તો કે હવા, પાણી, જમીન, ખનીજો કે જે આપણને કુદરતમાંથી મળે છે. તો આ તમામ પ્રકારના જે વસ્તુઓ છે કે જેને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. ત્યાર પછી આગળ કે માનવ પ્રવૃત્તિ, આપણે જે વિવિધ પ્રવૃત્તિ કરીએ છીએ જેના કારણે હવા, પાણી, ભૂમિ એનો નાશ થઈ શકે છે. તો હા, તે પ્રદૂષિત થઈ શકે છે. તમે જોયું હશે કે ઘણા બધા કારખાનાઓમાંથી નીકળતા ઝેરી ધુમાડા કે જે હવાને પ્રદૂષિત કરે છે, પાણીને પ્રદૂષિત કરે છે, ભૂમિને પ્રદૂષણ ફેલાવે છે. આપણે ધોરણ 7ની અંદર શીખી ગયા છીએ કે પાણી છે એ અમર્યાદિત સંસાધન છે કે નહીં, વિચારો અમે તમે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ત્યાર પછી કે આ બધા જ જે સંસાધનો હોય છે કે જેની કુદરતમાં પ્રાપ્યતાને ધ્યાનમાં રાખી અને કુદરતી સંસાધનોને બે જૂથ એટલે કે બે ભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. તો કયા કયા? તો કે પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો અને ત્યાર પછી પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો. આ બંને પ્રકારો છે કે જે તમને બે માર્ક્સની અંદર પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, જેની તમારે અહીં નોંધ કરવાની છે. તો સૌ પ્રથમ પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવામાં આવે છે? તો કે એવા સંસાધનો કે જે કુદરતમાં અમર્યાદિત જથ્થામાં રહેલા હોય છે. અને આ જે માનવ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેના દ્વારા ખલાસ થતા હોતા નથી, તો આ પ્રકારના તમામ સંસાધનોને પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કહેવામાં આવે છે. તો જેમાં આપણે વિવિધ એક્ઝામ્પલો લઈએ તો કે સૂર્યપ્રકાશ, હવા, પાણી, ત્યાર પછી ઘણી બધી છે એવી વસ્તુઓ છે કે જેનો ઉપયોગ માટી છે, ભૂમિ છે કરતા હોઈએ છીએ, તો આ તમામ પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો જ છે. ત્યાર પછી પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કોને કહેવામાં આવે છે? તો કે એવા સંસાધનો કે જેનું પ્રમાણ કુદરતમાં મર્યાદિત હોય છે અને જે માનવ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તો તેનો વધુ પડતો ઉપયોગ કરી દેવામાં આવે તો તે ખલાસ થઈ શકે છે. તો આવા જ કેટલાક સંસાધનોના ઉદાહરણો વિચારો વિદ્યાર્થી મિત્રો, તો જેની અંદર વન્યજીવો છે, પેટ્રોલિયમ, જંગલો, ખનીજો, કોલસો, કુદરતી વાયુ, પ્લાસ્ટિક, આમ ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનોની અંદર તેનો સમાવેશ થાય છે. જો આ ઉપરાંત પણ જો તમે અન્ય નામો જાણતા હોય તો જેની તમે નોંધ પણ અહીં કરી શકો છો. ત્યાર પછી આપણે એક પ્રયોગ કરીએ કે જેમાં આપણે જોવાનું છે કે શું અમુક વસ્તુઓ છે કે શું આપણી આગળની પેઢીઓ પણ તેનો ઉપયોગ કરી શકે છે અને કઈ કઈ વસ્તુઓ છે ને કેટલીક વસ્તુઓ એવી પણ છે કે જેનો અતિશય ઉપયોગ કરવાના કારણે તેનો આપણી આગળની પેઢી છે તેને જોઈ પણ ના શકે. તો તેના માટે થોડાક અમુક પાત્ર લો કે જેની અંદર પોપકોર્ન, સિંગદાણા, શેકેલા ચણા, ચોકલેટ કે જે તમારી મનભાવતી ખાદ્ય વસ્તુઓ હોય છે તે તમે ગમે તે ભરી શકો છો. હવે વિદ્યાર્થીઓને તમારા મિત્ર મંડળે 7 જૂથની અંદર વહેંચાઈ જવાનું છે. હવે એક જૂથની અંદર જે વિદ્યાર્થી હોય છે કે જેને પેટા જૂથની અંદર 1, 2 અને 4 એવી રીતે વહેંચી દો. ત્યાર પછી પ્રથમ, દ્વિતીય, તૃતીય આ રીતે તમારે પેઢીનું નામ આપી દેવાનું છે. અને આ પેટા જૂથ દરેક છે કે જે વપરાશકારોનું પ્રતિનિધિત્વ કરશે. ત્યાર પછી જેમ જેમ આપણે બીજી રીતે વિચારીએ તો જેમ જેમ વસ્તી વધી રહી છે તેમ તેમ બીજી અને ત્રીજી પેઢીની અંદર પણ વધારે સંખ્યાઓ એટલે કે વપરાશકારો પણ વધે છે. તો આ પ્રકારે પહેલા જૂથની અંદર ઓછા વિદ્યાર્થી, બીજા જૂથમાં તેનાથી વધારે અને ત્રીજા જૂથમાં તેનાથી થોડા વિદ્યાર્થી, આ પ્રકારે તમારે વહેંચણી કરવાની છે. પછી શું થઈએ? તો કે દરેક જૂથ માટે એક એક ટેબલ ઉપર પાત્ર મૂકવું છે, એક એક પાત્ર મૂકવાનું છે. અને દરેક જૂથમાં જે પ્રથમ વપરાશકાર હોય છે કે જેને જૂથને કહેવાનું છે કે તમે ટેબલ ઉપર મૂકેલી જે ખાદ્ય સામગ્રી છે તે પાત્રમાંથી તમારે તમારા થોડા પ્રમાણમાં વાપરવાની છે. ત્યાર પછી તે જ પાત્ર જે બીજી પેટી ઉભેલી છે તે ટેબલ પાસે લઈ જવાનું છે, તેમને કહેવાનું છે કે શું તમે પણ અહીં થોડીક વસ્તુઓ છે કે તમે ખાદ્ય લઈ શકો છો. ત્યાર પછી ત્રીજી પેટી
ના ટેબલ પાસે તમારે તે જ પાત્ર મૂકવાનું છે. હવે વિચારો અને નિરીક્ષણ કરો કે શું ત્રીજી પેઢી પાસે છે તે ખાદ્ય સામગ્રી મળી હશે કે નહીં મળી હશે. જો પહેલી અને બીજી પેઢી છે કે જો તેનો વધારે પડતા ખાદ્ય પદાર્થોનો ખાદ્ય સામગ્રીનો ઉપયોગ કરી લીધો હશે તો એવું બની શકે કે ત્રીજી પેઢીને તે મળી શકે નહીં, અથવા તો ત્રીજી પેઢીને થોડા જ પ્રમાણમાં મળે. આ જ પ્રકારે આપણે પેટ્રોલિયમ પેદાશોની વાત કરીએ કે જેનો જથ્થો છે તે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે. જો આગળ આપણી અત્યારની પેઢી જો તેનો વધારે પડતો જ ઉપયોગ કરશે તો શક્ય બની શકે કે આગળની પેઢી છે તેને કરકસરપૂર્વક ઉપયોગ કરી શકે અથવા તો તે પૂરો થઈ જાય. તે માટે આપણે જરૂર પડે ત્યારે જ પેટ્રોલિયમ પેદાશોનો છે એટલે કે પેટ્રોલનો છે તે ઉપયોગ કરવો જોઈએ. સિગ્નલ, ટ્રાફિક સિગ્નલ હોય છે કે એવી બધી જગ્યાએ હોય કે જે વાહનો ઊભા હોય તો ત્યારે આપણે વાહન બંધ કરી દેવું જોઈએ, વાહન ચાલુ રાખવું જોઈએ નહીં, જેના કારણે પેટ્રોલની છે આપણે બચત કરી શકીએ. તો આ પ્રકારે નાની નાની અમુક ઘટનાઓથી પણ છે આપણે આ બધી માનવનિર્મિત વસ્તુઓ અને જેમાં પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે કે જેનો આપણે બચાવ કરી શકીએ અને જે આગળની પેઢી પણ તેનો ઉપયોગ કરી શકે છે. તો આ પ્રકારે જે આપણે હમણાં યાદી બનાવી તો યાદીમાં ખાદ્ય સામગ્રીની સ્થાને તમે વિચારી શકો પુનઃ અપ્રાપ્ય સંસાધનો, જેની અંદર અમુક નામો કે જેમાં કોલસો છે, કુદરતી વાયુ છે, ત્યાર પછી પેટ્રોલિયમ છે, કે જે આ સંપૂર્ણ જથ્થો જે આપણને પ્રાપ્ત થાય છે કે જે આ પુનઃ અપ્રાપ્ય સંસાધન છે. તો દરેક જૂથની વપરાશની પદ્ધતિ છે જુદી જુદી હોઈ શકે, એક પેઢી વધારે વાપરે, બીજી પેઢી ઓછી વાપરે. તો શું કોઈ પણ જૂથની અંદર આગળની પેઢી ખૂબ લાલચુ હતી? તો કે હા, હોઈ શકે, લાલચુ હોઈ શકે જે કે વધારે પડતો ઉપયોગ કરી શકે. તો આ બંને કે કોઈ જૂથમાં શરૂઆતની પેઢી કે પછીની પેઢીનો ખ્યાલ કરીને જ માટે થોડું બચાવીને પણ રાખે, બંને શક્યતાઓ હોઈ શકે છે. તો આપણે પણ કે જે પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો છે એટલે કે જે ખૂટી જવાના છે તો આવા સંસાધનોનો કાળજીપૂર્વક અભ્યાસ કરવાનો છે અને તેનો કાળજીપૂર્વક વપરાશ કરવાનો છે. તો આવા જ પુનઃ પ્રાપ્ય કુદરતી સંસાધનો કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ કે જેનો આપણે આ પ્રકરણની અંદર આગળ અભ્યાસ કરીશું કે જે સજીવોના મૃતદેહો એટલે કે અસ્મિઓ કે જેને ફોસિલ તરીકે પણ ઓળખીએ છીએ કે જેમાંથી બનેલા હોય છે, એટલે જ આ તમામ જે મૃતદેહોને અવશેષોમાંથી બનેલા આ પુનઃ અપ્રાપ્ય એટલે કે ખૂટી જતા જે કુદરતી સંસાધનો છે કે જેને અશ્મિભૂત બળતણ અથવા તો અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં વ્યાખ્યા નીચે તમે અન્ડરલાઈન કરી લેજો કે અશ્મિ બળતણ કોને કહેવામાં આવે છે. તો કે જે સજીવોના મૃતદેહોના અવશેષો એટલે કે અશ્મિઓ માંથી બનેલા હોય છે તો આ તમામ પ્રકારના જે વસ્તુઓ છે, પદાર્થો છે કે જેને અશ્મિભૂત બળતણ અથવા તો અશ્મિ બળતણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પાંચમો કોલસો કે જેનો અભ્યાસ આપણે આગળના લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.